नमस्कार मित्रों, स्वागत छे यूट्यूब चैनल मिशन गवर्नमेंट एग्जाम नी अंदर। विद्यार्थी मित्रों, आज ना वीडियो नी अंदर हूँ तमारी समक्ष लेने आव्यो छूं एसटी निगम ने लगती लेटेस्ट माहिती, जे खूब ज अगत्यनी छे अने परीक्षा में पूछाई शके तेवी छे। निगम ने लगती अद्यतन माहिती छे। तो विद्यार्थी मित्रों, जो तमे चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करो, लाइक करो अने फ्रेंड साथे शेर करो। साथ साथ नोटिफिकेशन है तो ऑन राखजो, बेल आइकन पर प्रेस करजो जेथी नवो वीडियो अपलोड थाय तो तरत तमने जाण थई शके। शुरू करिए आजनो नवो वीडियो। आजनो प्रथम प्रश्न है निगम ने लगतो, जीएसआरटीसी नु पूरु नाम शू छे? तो जीएसआरटीसी नु पूरु नाम छे गुजरात स्टेट रोड ट्रांसपोर्ट कॉर्पोरेशन छे। त्यारबाद जीएसआरटीसी में हाल में 50,000 થી વધુ કર્મચારીઓ છે તે કાર્યરત છે। જીએસઆરટીસી માં 7 રીટ્રેડિંગ રિપેરિંગ પ્લાન્ટ, બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટ અને ટિકિટ પ્રિન્ટિંગ પ્રેસનો સમાવેશ કરવામાં આવે છે। 4 નંબર પર જોઈએ, બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટમાં પ્રતિ વર્ષ 1,000 જેટલી બસની બોડી તૈયાર કરવામાં આવે છે। 5 નંબર પર જોઈએ, વિદ્યાર્થીઓ માટે નિગમ દ્વારા કમ્પ્યુટરાઇઝ પાસ ઇસ્યુ કરવાની સિસ્ટમ છે શરૂઆત કરાયેલી છે। જીએસઆરટીસીમાં 7,700 જેટલા ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન છે તે મૂકવામાં આવેલા છે। જીએસઆરટીસીની સ્થાપના 1 મે 1960ના રોજ થયેલી હતી। જીએસઆરટીસી ભારતમાં સૌ પ્રથમ વખત લક્ઝરી બસમાં જીપીએસ અને જીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવેલી છે। જીપીએસનું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। જીપીએસ દ્વારા બસો છે તેને ટ્રેક કરવામાં આવે છે। 9 નંબર પર જોઈએ, જીએસઆરટીસીની સ્થાપના થઈ ત્યારે 7 ડિવિઝન, 76 ડેપો તેમજ 74 ડિવિઝનલ વર્કશોપ અને બસની સંખ્યા 1767 જેટલી હતી। 10 નંબર પર જોઈએ, જીએસઆરટીસીનું ધ્યેયવાક્ય સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ છે। 11 નંબર પર જોઈએ, જીએસઆરટીસીના સ્ટોર ઉપર કમ્પ્યુટર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ છે તે લાગુ કરવામાં આવેલી છે। 12 નંબર પર જોઈએ, ડ્રાઈવરનું ડ્રાઇવિંગ તપાસ કરવા માટે ઓટોમેટિક ડ્રાઈવર સિસ્ટમ ને અમલ કરવામાં આવેલી છે। 13 નંબરની વિગત જોઈએ, જીએસઆરટીસીની વેબસાઇટ એ www.gsrtc.in છે, જ્યાં ઉપયોગકર્તા છે તે વેબસાઇટ પર જઈ ઓનલાઈન ટિકિટ છે તે બુક કરાવી શકે છે। 14 નંબરની માહિતી જોઈએ, વેબસાઇટ પરથી પેસેન્જર ઓનલાઈન ઈ ટિકિટ બુક કરાવી શકે છે, જેની જાણ એસએમએસ દ્વારા પૂરી પાડવામાં આવે છે, તેમજ વોલેટથી ટિકિટ બુક કરાવનાર વ્યક્તિને 10% ડિસ્કાઉન્ટ પણ નિગમ દ્વારા પૂરું પાડવામાં આવે છે। 15 નંબરની માહિતી જોઈએ, જીએસઆરટીસીમાં કર્મચારીઓના પે બિલ અને પ્રોવિડન્ટ ફંડને કોમ્પ્યુટરાઇઝ કરી દેવામાં આવેલા છે। 16 નંબરની વિગત જોઈએ, નિગમ વર્ગ 4ના કર્મચારીઓ છે તેને બોનસ ચૂકવે છે। 17 નંબરની વિગત, દરરોજના મુસાફરો માટે RFID પબ્લિક સ્માર્ટ કાર્ડની સુવિધા છે તે શરૂ કરવામાં આવેલી છે નિગમ દ્વારા। 18, જીએસઆરટીસી ભવિષ્યના પ્લાન માટે દરેક બાબતમાં પબ્લિક એન્ટરટેનમેન્ટ સિસ્ટમ લગાવવાનું વિચાર કરી રહી છે। જે જીએસઆરટીસીની બસો છે તેમાં નિગમ પબ્લિક એન્ટરટેનમેન્ટ સિસ્ટમ લગાવવાનું હાલમાં વિચાર કરી રહેલી છે। ત્યારબાદ 19 નંબર, જીએસઆરટીસીમાં મુસાફરોની સંખ્યા 24 લાખ જેટલી છે, પરિવહન કરનારા વ્યક્તિઓની સંખ્યા છે તો 24 લાખ જેટલી છે। 20 નંબરની વિગત, જીએસઆરટીસીની સેન્ટ્રલ ઓફિસ, સેન્ટ્રલ સ્ટોર અને 16 ડિવિઝનલ ઓફિસ તેમજ
100 ડેપો જીસ1 સાથે કનેક્ટેડ છે. 21 નંબરની વિગત, જીએસઆરટીસીમાં હાલમાં 126 ડેપો છે, તેમજ બસ સ્ટેશનની સંખ્યા 226 જેટલી છે. 21 નંબરની વિગત, જીએસઆરટીસીમાંના સીઈઓ શ્રી મુકેશ પુરી છે. 23 નંબરની વિગત, જીએસઆરટીસી હાલમાં મધ્યપ્રદેશ, દાદરા નગર હવેલી, ગોવા, દીવ અને દમણમાં તે પોતાની પરિવહન સુવિધા પૂરી પાડે છે. 24 નંબરની વિગત, જીએસઆરટીસીનો હેલ્પલાઇન નંબર 1800233666666 છે. આ નંબર પર કોલ કરી મુસાફર છે તે પોતાને થયેલ હાલાકી છે અથવા તો કોઈ ફરિયાદ હોય તો ત્યાં હેલ્પલાઇનમાં કોલ કરી રજૂઆત કરી શકે છે. 25 નંબરની વિગત, શ્રી એચ આર પટેલ એ વાઇસ ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર છે. 26 નંબરની વિગત, જીએસઆરટીસીમાં 14,440 જેટલા રૂટ છે. 27 નંબરની વિગત, 37,316 જેટલી સંચાલિત ટ્રીપ છે તે એસટી નિગમ દ્વારા પૂરી પાડવામાં આવે છે. 28 નંબરની વિગત, દૈનિક સંચાલિત કિલોમીટર 28,00,000 છે. દૈનિક જે બસો પરિવહન કરે છે તેમાં 28,00,000 કિલોમીટરનું પરિવહન છે તે બસો દ્વારા કરવામાં આવે છે. જીએસઆરટીસી 3 સ્તરનું માળખું ધરાવે છે. 30 નંબરની વિગત, જીએસઆરટીસી દ્વારા રોડ સેફ્ટી વીકનો લોગો દરેક બસ પર લગાડવામાં આવે છે જેથી દરેક લોકો રોડ સેફ્ટી અંગે જાગૃત બને. 31 નંબરની વિગત, નિગમની મધ્યસ્થ કચેરી અમદાવાદ ખાતે આવેલી છે. 32 નંબરની વિગત, નિગમના નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા સરકાર પાસે છે. 33 નંબરની વિગત, એપ્રિલ 2020થી એસટી વોલ્વો બસોમાં મહિલા ડ્રાઈવરો મૂકવામાં આવશે. 34 નંબરની વિગત, એસટીનું વહીવટી માળખું ડેપો વિભાગ, મધ્યસ્થ કચેરી એમ 3 વિભાગમાં વહેંચાયેલું છે જેનું સંચાલન અનુક્રમે વહીવટી શાખા, ટ્રાફિક શાખા અને યાંત્રિક શાખા દ્વારા કરવામાં આવે છે. 35 નંબરની વિગત, હાલમાં એસટી નિગમમાં 126 ડેપો અને 226 બસ સ્ટેશન તેમજ 1,554 જેટલા પિકઅપ સ્ટેન્ડ છે તે નોંધાયેલા છે. હાલમાં એસટીમાં 50,000 કર્મચારીઓ અને 8,000 જેટલા વાહનો છે તે કાર્ય કરે છે. અમદાવાદમાં સેન્ટ્રલ વર્કશોપ છે તે આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન રાખજો જેથી નવો વિડીયો છે અપલોડ થતાની સાથે જ આપને પ્રાપ્ત થઈ શકે. આપનો પ્રતિભાવ છે નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. એ મુજબ છે એ વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરી શકું એ માટે એક નાનકડો એવો હું પ્રયાસ કરીશ. થેન્ક્સ ફોર વોચિંગ.